कोरोना महामारी वच्चे अनेक सेवाकीय संस्थाओं द्वारा सेवा करवामां आवी रही छे, त्यारे डीसाना जिनगर समाजना रामदेव मित्र मंडल द्वारा अबोल पशुओने घासचारो, शीरो तेमज रोटी आपवानो उमदा कार्य करवामां आवी रह्यो छे। समग्र गुजरातमां कोरोना वायरसना केसमां सतत वधारो जोवा मळी रह्यो छे, ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન પણ જાહેર કર્યું છે, જેના કારણે હાલમાં મોટાભાગના ધંધા રોજગાર છેલ્લા બે વર્ષથી પડી ભાંગ્યા છે। ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહાય કરવામાં આવે છે, પરંતુ અબોલ પશુઓ માટે કોઈ સહાય કરતું નથી, જેના કારણે અબોલ પશુઓની પણ કોરોનામાં હાલત કફોડી બની છે। ત્યારે અબોલ પશુઓની સેવા માટે ડીસામાં જિનગર સમાજના રામદેવ મિત્ર મંડળ દ્વારા એક અનોખું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં ગાય માટે ઘાસચારો, કૂતરા માટે શીરો તેમજ દૂધ ખીચડી અને લોકો માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ મંડળની ખાસ વિશેષતા એ છે કે આ મંડળમાં બધા યુવકો 10-20 વર્ષની વચ્ચેની ઉંમરવાળા છે, એટલે કે આટલી નાની ઉંમરમાં આ યુવકો અબોલ પશુઓનું વિચારી સેવાકીય કાર્ય કરી રહ્યા છે, જે ખરેખર આ યુવકોની સેવાને બિરદાવવા જેવી છે। અમારા રામદેવ મિત્ર મંડળ તરફથી સવારના ગાયને ચારો અને સાંજે કૂતરાને દૂધ, રોટલી બધું આપવામાં આવે છે, અને રામ રોટી પણ અમે રાતે ઉઘરાઈએ છીએ। આજુબાજુને જે પબ્લિક રહે છે, વસ્તી રહે છે, સોની બજારની છે, મોચીવાસની છે, બાજુ બ્રહ્મપુરીની છે, વાડી રોડની છે, તેરમીનાળા વિસ્તારની છે, અમે બધાને ત્યાંથી ઉઘરાઈ રોટલી ઉઘરાઈને રોજ સવારે ગાયને આપીએ છીએ, અને સાંજે ચાવળ, દૂધ એ બધું મિક્સ કરીને કૂતરાઓને આપીએ છીએ, અને કોઈક આજુબાજુની પબ્લિકનો સાથ સહકાર હોય તો કોઈક લાડુ પણ આપી દે છે, અને કીડીઓને કીડીનગરો પણ આપીએ છીએ। આ ગ્રુપના યુવકોનું કહેવું છે કે ડીસામાં કેટલીક જગ્યાએ ગાયોને ઘાસચારો મળી રહે છે, પરંતુ ક્યારેક ગાયોને ઘાસચારો ન મળતા પ્લાસ્ટિક ખાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે। ત્યારે આ વાત આ ગ્રુપના સભ્યોને ધ્યાને આવતા તેમણે ગાયોને ઘાસચારો આપવાનું વિચાર્યું, અને દરરોજ સવારે આ યુવકના સભ્યો દ્વારા અબોલ પશુઓને ઘાસચારો, શીરો તેમજ રોટી આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। આ ગ્રુપમાં 20-25 યુવકો આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે, જે ખરેખર સરાહનીય છે। અને કોરોનાની સામે લડત આપતું આયુર્વેદિક ઉકાળાનું પણ અને અમે અંદાજિત 1500-2000 વસ્તીને આગળ વિતરણ કરી ચૂક્યા છે, અને આર્ય સેવા અમે આગળ સમય અનુસાર પૂરી પાડીશું। અત્યાર સુધી ગાયોને ઘાસનો ચારો અને કૂતરાઓને દૂધ ખીચડીનું પણ આયોજન અમે કાર્યરત રાખીશું। જય ભાવે।